પસંદ કરવાનો રહે છે. આમ હેતુલક્ષી કસોટીઓના આ સ્વરૂપને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. અન્ય પ્રકારમાં જોઈએ તો પૂર્તિ પ્રકારના પ્રશ્નો, જેમાં આપણને એક ઉદાહરણ સ્ક્રીન ઉપર દેખાય છે કે નીચેના ઉદાહરણમાં ખૂટતું પદ મૂકો. એક સિરીઝ આપેલી છે જેમાં વચ્ચે ખૂટતું પદ મૂકવાનું છે. આ જ રીતે ખાલી જગ્યા પૂરો વગેરે જેવા પ્રશ્નો છે તે પણ પૂર્તિ પ્રકારના પ્રશ્નો કહી શકાય. મિત્રો, નેક્સ્ટ હેતુલક્ષી પ્રકાર જે છે તે છે માત્રા દર્શક. અહીં આપણે જાણીએ છીએ કે લિકર્ટ અને થર્સ્ટને સંશોધન ક્ષેત્રે ઘણું ખેડાણ કરેલું છે. જે પ્રશ્નોની રચના કરતી વખતે કોઈ જવાબ સાચો કે ખોટો નથી, પરંતુ એની માત્રા દર્શાવવાની હોય, આપણી સહમતિ કે અસહમતિની માત્રા, સંતોષ કે અસંતોષની માત્રા દર્શાવીએ છીએ, તેવા પ્રશ્નને આપણે માત્રા દર્શક પ્રશ્ન કહીએ છીએ. આની મર્યાદાઓ જોઈએ તો આ કસોટીમાં જેમ સમય બચે છે તે જ રીતે સમય વધારે પણ વેડફાય છે. જેમ કે એક કસોટી જો 100 ગુણની હોય અને 2 માર્ક્સનો એક પ્રશ્ન રાખીએ તો કુલ 50 જેટલા પ્રશ્નો રચવા પડે છે. એટલે કે ખૂબ જ વધારે પ્રશ્નો, વળી તેના વિકલ્પો રચવાના થાય છે. એટલે કે શિક્ષક પક્ષે અથવા તો કસોટી રચનાર પક્ષે ખૂબ જ વધારે કામ રહે છે. આ એની એક મર્યાદા ગણી શકાય. પણ સાથે સાથે વધારે પ્રશ્નો રચાતા હોવાથી તેમાં વધારે વિષય વસ્તુ કવર થઈ શકે છે. મુક્ત જવાબી કસોટીમાં આપણે જોયું કે માત્ર 4 કે 5 જ પ્રશ્નો દ્વારા આખી કસોટી રચાઈ જાય છે, જ્યારે અહીંયા 50 પ્રશ્નો સમાવાના હોવાથી આપણે બહોળું વિષય વસ્તુ કવર કરી શકીએ છીએ. આ એનો ફાયદો પણ છે. વળી આ કસોટીમાં મર્યાદા તરીકે જોઈએ તો આ કસોટીના સંચાલન માટે ખૂબ જ વધારે ઉત્તરપત્રોની વહેંચણી, એને ગોઠવણી વગેરેમાં થોડો સમય વધારે જાય છે. આમ હેતુલક્ષી કસોટીના કેટલાક ફાયદા અને મર્યાદાઓ જોઈ. આ બધું રચ્યા પછી આપણે કસોટીનું સ્વરૂપ નક્કી થઈ ગયું કે આપણે શાબ્દિક રચવી છે, અશાબ્દિક રચવી છે, સંયુક્ત રચવી છે, એમાં પણ શાબ્દિકમાં મુક્ત જવાબી રચવી છે કે પછી હેતુલક્ષી રચવી છે. ત્યારબાદ હવે આપણે કલમોની રચના કરવાની રહેશે. કલમોની રચના માટે આપણે અગાઉ જણાવ્યું તેમ કસોટીના હેતુઓને ધ્યાનમાં રાખીને કયા હેતુસર આપણે કયું લક્ષણ માપવું છે તે નક્કી કરી અને કલમોની પસંદગી કરવાની રહે છે. વળી કેટલું વિષય વસ્તુ સમાવવું છે તે પણ ધ્યાનમાં રાખવામાં આવે છે. વિષય વસ્તુની કઠિનતા કેટલે સુધી લઈ જવી છે તે પણ જોવામાં આવે છે. વળી કયા કયા પાત્રોને સમાવવામાં આવશે, પાત્રોની ઉંમર કેટલી છે તેને આધાર પણ કલમ રચનામાં પડશે. અને કસોટીનું સ્વરૂપ જે રીતે આપણે જોયું તે પ્રકારે હવે શક્ય તેટલી વધારે કલમોની રચના આપણે કરીશું. ત્યાર પછીનો મુદ્દો આવે છે પ્રાથમિક માહિતી અને સૂચનાઓ. અહીં કસોટીને કલમો તો રચાઈ ગઈ, પણ વિદ્યાર્થીનું નામ શું છે, તે કઈ વિસ્તારમાંથી આવે છે, કઈ જાતિ ધરાવે છે, તેવી બધી બાબતો પણ ઘણીવાર આપણા ગુણાંકનમાં અને ત્યાર પછી અર્થઘટનમાં મહત્ત્વની હોય છે. ખાસ કરીને જ્યારે પાછળથી માનાંકોની વાત કરવામાં આવશે ત્યારે માનાંકોના સંદર્ભમાં વિદ્યાર્થીની જાતિ, વર્ગ વગેરે બાબતોની આપણે જરૂરિયાત હોય છે. એ જ રીતે આપણે ચલની દ્રષ્ટિએ જોઈએ તો ક્યારેક આપણે શૈક્ષણિક સિદ્ધિના સંદર્ભમાં પણ તુલના કરવાની થાય તો આવી બધી જ માહિતીઓ છે એ પ્રાથમિક માહિતીમાં સમાવી પડે. પછી છે સૂચનાઓ. વિદ્યાર્થીએ કેવા વાતાવરણમાં જવાબો આપવાના છે. ધારો કે તમે કોઈ મુક્ત રીતે અભિપ્રાય મેળવવા માગતા હોય તો તમે સૂચનાઓમાં લખી શકો કે આ કોઈ તમારી પરીક્ષા નથી અને અહીં જે વિગતો મેળવવામાં આવશે તે બધી જ માહિતીઓ માત્ર સંશોધનના હેતુથી અથવા તો ગુપ્ત રાખવામાં આવશે, જેથી વિદ્યાર્થી નિર્ભયપણે પોતાનો જવાબ રજૂ કરી શકે. આ રીતે વાતાવરણની ચોખવટ સૂચનાઓમાં કરવામાં આવે છે. વળી કસોટી કયા સાધનથી માપવામાં આવશે એની પણ ઉલ્લેખ એ સૂચનાઓમાં કરવામાં આવે છે. કસોટી ના જવાબ આપવા માટે કેટલો સમય લાગશે તેને ઉલ્લેખ પણ સૂચનાઓમાં કરી શકાય. જવાબ આપવાની રીત અને આ બધું જ કસોટીનો મુખ્ય હેતુ શું છે તેને વણી અને કહેવામાં આવે છે. આ રીતે સૂચનાઓ અને પ્રાથમિક માહિતીનો પોર્શન બનાવવામાં આવે છે.
છે. સાચી વાત છે મિનલબેન. આ કસોટીની રચના થઈ જાય પછી એની અજમાયશ કરવી પડે. અહીં પ્રથમ જે સોપાન છે હવે આપણે અજમાયશનું જોઈશું. પ્રાથમિક માહિતીને આધારે અને કલમોની રચના કરીને જે કસોટી બને છે તેને આપણે તજજ્ઞોને અભિપ્રાય માટે મોકલી આપીએ છીએ. અહીં તજજ્ઞો અભિપ્રાય આપે તે માટે તજજ્ઞો એ વિષયના નિષ્ણાત હોય, એ ભાષાના જાણકાર હોય અને આ કામની અંદર એમનો બહોળો અનુભવ આપણને મળી રહે તેનો પ્રયાસ કરવામાં આવે છે. આ તજજ્ઞોના સાથે સાથે આપણે સમાંતર એક નાના જૂથને એક પ્રતિનિધિરૂપ નમૂનાને આ કલમો ચકાસી જોઈએ છે, જેને આપણે પ્રી પાયલટિંગ તરીકે કહીએ છીએ. આ પ્રી પાયલટિંગના તબક્કાને કારણે આપણને એ કસોટી કેટલી અસરકારક છે, સૂચનાઓ કેટલી સ્પષ્ટ છે, ભાષાની દ્રષ્ટિએ કલમો કેટલી યોગ્ય છે તે આપણે જાણી શકીએ છીએ. વિદ્યાર્થીઓ સામાન્ય રીતે આ કલમોને પૂર્ણ કરવા માટે કેટલો સમય લે છે તેનો પણ આપણને અંદાજ આવી જતો હોય છે. આમ અજમાયશોના આ પ્રથમ સોપાનની અંદર આપણે તજજ્ઞોના અભિપ્રાય અને પ્રી પાયલટિંગ આ બંને પ્રક્રિયાઓ સાથે કરીને આપણે કસોટીના પ્રમાણીકરણ તરફ આગળ વધીએ છીએ. આ બંને મિત્રો તજજ્ઞો અને પાત્રોના મળેલા સૂચનોને આધારે આપણે પરિવર્તન કરીએ છીએ અને અજમાયશના બીજા સોપાન તરફ જઈએ છીએ, જેને આપણે પાયલટિંગ કહીએ છીએ અથવા પ્રાથમિક અજમાયશ કહીએ છીએ. આ એક અગત્યનું સોપાન છે. આ સોપાનની અંદર જેમ આકૃતિમાં દર્શાવેલું છે તેમ આપણે જે પ્રતિનિધિરૂપ નમૂનો લઈએ છીએ તેના ઉપર કસોટીનું સંચાલન કરીએ છીએ અને કસોટીનું સંચાલન કર્યા પછી તેનું ગુણાંકન કરવામાં આવે છે. આ ગુણાંકન પ્રક્રિયાને પરિણામે પાત્રોએ મેળવેલા પરિણામોને આપણે ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવીએ છીએ. ગુણાંકનની સરળતા માટે સામાન્ય રીતે 400 પાત્રો પસંદ કરવામાં આવે છે, કારણ કે અહીંથી આપણે કલમોની પસંદગી કરવાની છે અને આ કલમોની પસંદગી એની કઠિનતા, એની તારવણી, એના વિકર્ષકતા વગેરેને આધારે કરવાની હોવાથી ત્યાં કલમો માટે ઉપલા 27% અને નીચલા 27%ની અનુકૂળતા રહે માટે 400 વ્યક્તિઓ ઉપર અજમાયશ થાય છે. આ 400 વ્યક્તિઓમાંથી 370 પાત્રો એ પૂર્ણ ભરેલી કસોટીઓ રાખી અને એમને ચડતા અને ઉતરતા ક્રમમાં ગોઠવવામાં આવે છે. આ ચડતા અથવા ઉતરતા ક્રમમાં ગોઠવાયેલા પાત્રોમાંથી ઉપલા 27% એટલે કે 100 ઉપરના પાત્રો અને નીચલા 27% એટલે નીચેના 100 પાત્રોની ઉત્તરવહીઓ રાખી બાકીની ઉત્તરવહીઓ સાઇટ પર મૂકી દેવામાં આવે છે. આ ઉપલા જૂથ અને નીચલા જૂથના જે પ્રાપ્તાંકો છે તેના આધારે આગળની પ્રક્રિયા કરવામાં આવે છે. અહીં આગળની પ્રક્રિયામાં કલમ પૃથ્થકરણની પ્રક્રિયા કહેવાય છે, જેને આપણે આઇટમ એનાલિસિસ કહીએ છીએ. અહીં પ્રથમ પ્રક્રિયા જે છે એ છે કલમોની કઠિનતા. સામાન્ય રીતે વિદ્યાર્થી પરીક્ષા આપે છે ત્યારે એને આપણે પૂછીએ છીએ કે પરીક્ષા કેવી રહી, ત્યારે વિદ્યાર્થી એમ કહે છે કે ખબર નહીં પ્રશ્નો ક્યાંથી પૂછ્યા હતા, પ્રશ્નો ખૂબ જ કઠિન હતા, ચલાવ્યું છે કંઈક, પૂછાયું છે કંઈક. અથવા કેટલાક વિદ્યાર્થીઓ એવું આપે છે કે અમારો તો આ વખતે બેડો પાર થઈ ગયો છે, ખૂબ સહેલું પેપર હતું. એવા સંજોગોની અંદર વિદ્યાર્થીઓના જે આ ઉદ્ગારો છે એ કસોટીની કઠિનતા મૂલ્ય અંગે પ્રશ્નો કરે છે. કઠિનતા મૂલ્ય માટે સૂત્ર છે RU + RL / T. RU એટલે ઉપલા 100 વિદ્યાર્થીઓ કે 100 પાત્રો અથવા 27% મેળવેલા પ્રાપ્તાંકોનો સરવાળો અને RL એટલે નીચેના જૂથમાં લોઅર ગ્રુપે મેળવેલા જે પ્રાપ્તાંકો છે એનો સરવાળો, છેદમાં જે કુલ બંને ગ્રુપના જે વિદ્યાર્થીઓની સંખ્યા છે એને ટી તરીકે અહીં દર્શાવેલું છે. આ રીતે કોઈ એક કલમની અંદર આર્યુમાં 100 પાત્રોમાંથી 80 વિદ્યાર્થીઓએ એ જવાબ સાચો આપ્યો હોય અને RL નીચલા જૂથમાં જો 70 વિદ્યાર્થીઓ જવાબ સાચો આપ્યો હોય તો 80 + 70 એટલે 150/200 એમ એ કઠિનતા મૂલ્ય શોધી શકાય છે. ત્યાર પછી કસોટીનું તારવણી મૂલ્ય, જેનું સૂત્ર છે RU - RL / 1/2 T, એટલે કે RU એટલે અપર ગ્રુપ. આપણે કસોટીને ક્રમવાઇઝ ગોઠવી અને ઉપલા
27% અને નીચલા 27% બંને અલગ પાડ્યા, જેને ઉપલું જૂથ અને નીચલું જૂથ કીધું. હવે ઉપલા જૂથમાં સાચા ઉત્તર આપવાવાળાની સંખ્યા અને માઇનસ નીચલા જૂથમાં સાચા ઉત્તર આપવાવાળાની સંખ્યા બંનેની બાદબાકી કરીને ભાગ્યા જે એક જૂથમાં આવેલા વિદ્યાર્થીઓની સંખ્યા એટલે કે એક દૂતિયાંશ બંને ગ્રુપના વિદ્યાર્થીઓની સંખ્યા વડે ભાગતા આપણને તારવણી મૂલ્ય મળે છે. આ તારવણી મૂલ્ય છે એ હોશિયાર અને નબળા બંને વિદ્યાર્થીઓને અલગ તારવી આપે છે. તારવણી મૂલ્ય છે તેના આધારે કલમ કેટલા પ્રમાણમાં યોગ્ય છે તે નક્કી કરી શકાય છે. ત્યાર પછી કેટલીક વખત આપણે જોઈએ છીએ કે કઠિનતા મૂલ્ય લગભગ 50ની આસપાસ એટલે કે સરેરાશની આસપાસ છે અને તારવણી મૂલ્ય પણ ખૂબ ઊંચું છે, છતાં પણ કેટલીક કલમો યોગ્ય ગણાતી નથી, એનું કારણ શું? તો અહીં એનું કારણ છે એના વિકર્ષકોની પસંદગી. જે જવાબો વિકલ્પોમાં આપેલા છે એ પૂરતા પ્રમાણમાં આકર્ષક ન હોય તો આવા પ્રકારની પરિસ્થિતિ સર્જાય છે. અહીં આપની સામે એક ઉદાહરણ આપેલું છે. માની લઈએ કે કલમ નંબર 3માં એ બી સી ડી જેવા વિકલ્પો આપેલા છે અને આ વિકલ્પોની અંદર આપણે જોઈ શકીએ છીએ કે કુલ વિદ્યાર્થીઓ 100 છે. આર યુ અને આર એલમાં કેટલા વિદ્યાર્થીઓએ એ વિકર્ષકને પસંદ કર્યો છે, સાચો જવાબ સીને કેટલાએ પસંદ કર્યો છે, બી અને ડી પર કેટલાએ પોતાની પસંદગી ઉતારી છે તેનું પણ અહીં આપણને દર્શન થાય છે. જ્યારે આપણે કઠિનતા મૂલ્ય શોધીએ છીએ ત્યારે કઠિનતા મૂલ્ય 0.57 દેખાય છે, જ્યારે તારવણી મૂલ્ય 0.36 દેખાય છે. પરંતુ અહીં જ્યારે આપણે વિકર્ષકોની સ્થિતિ જોઈશું તો આપણને ખ્યાલ આવશે કે એ નંબરના વિકર્ષકને મોટાભાગના વ્યક્તિઓએ ટાળ્યું છે. એનો અર્થ કે આ કસોટીની અંદર વિદ્યાર્થીઓ આ કલમ પસંદગીની અંદર એનો જવાબ લગભગ પૂર્વ નિશ્ચિત માની લહે છે. એવા સંજોગોમાં એને સુધારવાની જરૂરિયાત ઉત્પન્ન થાય છે. તો કલમ પૃથક્કરણની અંદર વિકર્ષકોની આકર્ષકતા જળવાય તેનું પણ ધ્યાન રાખવું પડે છે. ત્યાર પછી કલમ પૃથક્કરણમાં અન્ય એક ગણતરી કરવામાં આવે છે, તે છે સહસંબંધ. અહીં ચિત્રમાં આપણે જોઈએ છીએ કલમ અને કસોટી બંને વચ્ચેનો સંબંધ દર્શાવે છે. આખરે કલમ એ એક કસોટીનો જ ભાગ છે, એટલે કે કલમ પર મળેલા પ્રાપ્તાંકો છે એ કસોટીના કુલ પ્રાપ્તાંકો સાથે સંબંધ ધરાવે તે ખૂબ જ જરૂરી છે. આવો સંબંધ જો ઉચ્ચ આવે તો આપણે તે કલમને કસોટી માટે યોગ્ય ગણી શકીએ. આમ સહસંબંધના આધારે પણ કલમ પસંદ થવા માટે કેટલી યોગ્ય છે તે નક્કી કરવામાં આવે છે. ત્યાર પછીની એક ગણતરી છે, જે છે ટી રેશિયો. મોટા ભાગે કસોટીમાં ગુણાંકન હોય છે, પણ અમુક કસોટીઓ એવી હોય છે કે જ્યાં દરેક જવાબ ખોટો પણ નથી હોતો અને સાચો પણ નથી હોતો. જેમ કે વલણ માપદંડ હોય તો જે વ્યક્તિને જે યોગ્ય લાગે તેવો પ્રતિચાર સહમત અસહમત તટસ્થ પૈકી આપી શકે છે. આવા કિસ્સામાં ટી રેશિયો ગણવામાં આવે છે. આપણે જે ઉપલું જૂથ અને નીચલું જૂથ બનાવ્યું હતું તેના પ્રાપ્તાંકો વચ્ચે ટી રેશિયોની ગણતરી કરવામાં આવે છે. જો આ ટી છે એ સાર્થક હોય તો એવી કલમ છે એ ઉપલા જૂથ અને નીચલા જૂથ વચ્ચે તફાવત પાડી શકે છે, એટલે કે એક કલમ છે એ આપણી કસોટીમાં પસંદ થવા માટે યોગ્ય છે. માટે એવી કલમો કે જેના માટે ઉપલા જૂથ અને નીચલા જૂથના પ્રાપ્તાંકો વચ્ચે ટી કસોટીનું મૂલ્ય સાર્થકતાની કક્ષાએ પુરવાર થાય તો આવી કલમોને આપણે કસોટી માટે પસંદ કરીએ છીએ. આમ છેલ્લે ટી ગુણોત્તર, સહસંબંધ, વિકર્ષકો, યોગ્ય કઠિનતા મૂલ્ય અને તારવણી મૂલ્ય, આ બધી જ વસ્તુઓ ધ્યાનમાં રાખી અને કલમની પસંદગી કરવામાં આવે છે. વળી આ બધામાં કસોટીનો હેતુ પણ ધ્યાનમાં રાખવામાં આવે છે. જો તમારે નેશનલ ટેલેન્ટ સર્ચની કોઈ કસોટી બનાવવી હોય તો આ કસોટીનું કઠિનતા મૂલ્ય છે તે પ્રમાણમાં અઘરું,
નક્કી કરવામાં આવે છે. કસોટીનું જે કઠિનતા મૂલ્ય હોય છે કલમનું તે 0.0 થી 1 વચ્ચેનું હોય છે. આમાંથી સંશોધક પોતે જ ડિસાઈડ કરે છે કે કેટલાથી કેટલા મૂલ્યની કસોટી આપણે પસંદ કરવી છે. આ રીતે કસોટી રચાઈ ગયા પછી તેનું એક અંતિમ સ્વરૂપ તૈયાર થાય છે. અહીં એક કસોટીનું અંતિમ સ્વરૂપ છે એ આપને બતાવવામાં આવ્યું છે. આજે કસોટીનું અંતિમ સ્વરૂપ આપણે અહીં જોઈ રહ્યા છીએ. આ કસોટીની અંદર શરૂઆતમાં સૂચનાઓ છે, સૂચનાઓ પછી પ્રશ્નોની રચના છે, એની અંદર કેટલાક ઉદાહરણ પણ આપેલા છે, ઉદાહરણ પછી હવે શું કરવાનું છે તેની શરૂઆત કરવાની સૂચના પણ આપેલ છે. આ જ રીતે સ્ક્રીન પર બીજી પણ એક કસોટી બતાવવામાં આવી છે. આર્મી આલ્ફા એન્ડ આર્મી બીટા એ ખૂબ જ લોકપ્રિય બુદ્ધિ કસોટી છે, જેનો ઉપયોગ બાળકોની બુદ્ધિને જાણવા માટે કરવામાં આવે છે. 1916માં સ્ટેન્ફર્ડ બિનેની નેક્સ્ટ કસોટી જે છે તે પણ અહીં નમૂના તરીકે મૂકવામાં આવી છે, જે 12 વર્ષના બાળકો માટે તૈયાર કરવામાં આવી હતી. અહીં આપણે કસોટીની અંદર જોઈ શકીએ છીએ કે એમને હેતુને ધ્યાનમાં રાખીને જે કલમો પસંદ કરી છે એમાં પરફોર્મન્સ ટેસ્ટ છે, બાળકોના ચિત્રને જોઈને એમને અર્થઘટન કરવાનું છે, એક અહીં સમસ્યા પ્રેક્ટિકલ પ્રોબ્લેમ સોલ્વિંગ પણ છે, એની સાથે સાથે વ્યાકરણને ધ્યાનમાં રાખીને કેટલીક વાક્ય રચનાઓ પણ આપેલી છે, અને સમાનતાઓ અને સ્મૃતિ આધારિત પ્રશ્નો પણ પૂછાયેલા છે. એમ બિનેની બુદ્ધિ કસોટીની અંદર આ એક ખૂબ જ લોકપ્રિય કસોટી ગણી શકાય છે. કસોટી રચના થઈ ગયા પછી આપણે જેમ આગળ વાત કરી હતી તેમ બીજું સોપાન આવે છે, એ કસોટીનું પ્રમાણીકરણ. કસોટીનું પ્રમાણીકરણમાં યથાર્થતા, વિશ્વસનીયતા અને માનાંકોનું પ્રસ્થાપન આટલી વસ્તુઓ ધ્યાનમાં રાખવામાં આવે છે. મિત્રો, વિશ્વસનીયતા એટલે ડિગ્રી ઓફ સ્ટેબિલિટી એન્ડ કન્સિસ્ટન્સી ઓફ ધી મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ. એનો અર્થ એવો થાય છે કે વિશ્વસનીયતા એટલે કસોટીની એક વાક્યતા. કસોટીમાં જે માપનનું સાતત્ય છે તે દેખાઈ આવવું જોઈએ. અહીં આપની સમક્ષ 2 ચિત્રો છે. આપણે જોઈએ છીએ કે મારા ઘરની ઘડિયાળમાં જ્યારે 7:30 વાગે છે ત્યારે ઝી ટીવી પર આ ન્યૂઝ આવે છે. હવે આ જે ન્યૂઝ રીડર છે એ 7:30 વાગે ન્યૂઝ શરૂ કરે છે. દરરોજ આવો